ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશમાં કાશવાસમ ભજેહમ એ સિદાકાશમાં કાશવાસમ ભજેહમ
dam dam ak dam ak da dum dam dam gad 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 monam lal gida dam dam ak dam ak da dur dam dam gad 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 monam lal gida ਭਾਰਤ ਸਾਧਕ ਕੀ ਕੀ ਗੋਪਿਲ ਕੰਠ ਗਿਰਾ ਦੰਗ ਡੜ ਕਰੜ ਨ ਬਹੁਤ ਗਣਾ ਗੰਧਣ તાળીઓથી વધાવવામાં હા હવે બાપુ તમે લ્યો હંધી કર બાપુ જ બેઠા છે ધણણ ધણણ વધો તાળીઓથી વધો હારવા રાજા આવે છે હવે કેમ થશે આપણે એક્ચ્યુઅલી કરો ટ્રાય જે થાવું હોય થાય આમ છણે છણે નિયો ધણે ધણણ ધણણ લાલ બદલાવી નાખ્યું બોલો વાહ આપણી પાસે હિમો તારી ગયો માણે ગામાં જ કઈ હવે આપણે શું કરશું જો કેવી રીતે હું આ તો જો અહીંયા કઈ પ્રોગ્રામ કરવા આવ્યા નથી કોટલા ને આપણે તો બધું અહીંથી હું ધણણ ધણણ કહું એટલે તમારે એવી રીતે તાળી પાડવાની છે દાખલા તરીકે પેલા આઈ એમ ટ્રાય આપણું અંગ્રેજી જોરદાર છે મારું અંગ્રેજી ભજિયાગીરી બાપુ સિવાય કોઈ ન સમજે હા બહુ હાર્ડ અંગ્રેજી છે મારું સાહેબ હકીકત આપ તો ડૉક્ટર છો આપને ખબર હોય બધા પણ મારું અંગ્રેજી હું બહુ ભણ્યો હકીકત હું આ અમેરિકા જાઉં લંડન જાઉં ગમે ત્યાં જાઉં ન્યા અંગ્રેજી બોલું ને ઈવડાઈ ન સમજી શકે એટલો કરું હા તો એટલે હું ક્યાંય બોલું નહીં એટલે હું અવેરનેસ કરવી ને બસ હવે મૂકો બધું તમે જુઓ હા ગણ્યાન 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 ગમે ત્યાં લઈ લેવું આપણે ભાઈ ગણાન્યું તો સોપડ્યું મળે હા જો આ ગણ્યાન વેસવાદ નીકળ્યું હેલિકોપ્ટર કાંડર ઉડ્યું હોય એવું લાગે હો અને મને તે કરો ઓલી મધની માખી સાહેબ મોટી કરડી ગઈ હતી ને તે તું બૂમ થાય તો ભાગું છું એટલે આ હું આ વિડીયોવાળા ભાઈની બહુ સારી વ્યવસ્થા છે ને તાળીઓથી વધાવી લો પણ આ તમે બૂમ કરો ને તો મને બધું ભૂલાઈ જાય છે એટલે મારામાં તો એ લાવતા જ નહીં હા બિપિનભાઈ આ તો સારું નકુસા માંગલે આવી જાય આપણે જો ભાઈ જો આવજો બેન આવજો કાગળ પત્ર બેઠા બેઠા ઉડાડે બોલો કેમ ભાગ્યા ફારુકભાઈ ઠીક આવ્યા આવો આવો હા અરે ફારુકભાઈ ફારુકભાઈ છે સમાધાન કરવા ગયો ને સરપંચ થી આવ્યો માળો વાલીડો ઘરે કરો હવે આપણે આપણે મૂળ 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 ધંધામાં આવી આવી હા કારણ કે ચૈત્ર મહિનો છે કોટલાનું સાનિધ્ય છે મોગલનો ખોળો છે અને ચામુંડાની સત્ર સાયા છે એની વચ્ચે આપણે બેઠા છીએ આજ એટલે મેં કીધું એમ બધે પ્રોગ્રામમાં અમે કહેતા હોય ઘરનો ડાયરો છે આજ ને એવું તો અમે બધે કહે રામ બરોબર હામાં બેઠા એને કોઈને ઓળખતા હોય પણ આ તો કાયદેસર ઘરનો ડાયરો કાયદેસર ઘરનો ડાયરો કારણ કે આ બધા હું કલાકાર નહોતો ત્યારથી ઓળખો છું અને છતાં સાંભળો છો આ કૃપાને જ બીજું શું કહેવાય કયો મને એટલે આપણે આજ મન મૂકીને કારણ કે બધા ગામના સરપંચ આવ્યા છે એક તો અમુક તો હાવ તાજા સરપંચ આવ્યા છે હજી જબલું નથી વેઠ્યા જબલું જેને ગ્રાન્ટ ને જબલું કહેવામાં આવે
અને સારા ધારાસભ્યો હોય, સારા બધાય હોય તો એ સરપંચને ગ્રાન્ટ આપીને જબલું ઉઢાડે કે તમે સરપંચ છો તો અમે તમને જબલું ઉઢાડીએ છીએ. હા, એટલે એ આપણે નથી વધામણી ખાવા જતા. પછી પછી કોક સારા હોય તો વળી એમ કે તમારા છોકરાને અમે ઓલા હું કે ચાંદીના ઓલા કડલા લઈ દઈ, કોક વળી કે તમને અમે ઓલા ઓમકાર લઈ દઈ. એટલે એ તાજા સરપંચો બધા બેઠા છે. આરસીભાઈની હાજરી છે, અમારા શિવાભાઈની હાજરી છે. શિવાભાઈ મને કે હું દવાખાને જાઉં છું પણ ન રહીએ ક્યાં, મને કે હવે હવારે દવા લઈ લે બાકી ડાયરામાં આવવું છે. એટલે શિવાભાઈ છે, બિપિનભાઈ છે, મનુભાઈ બેઠા છે. ટૂંકમાં જેટલાના સન્માન અમારે બધાના થયા છે. અને કળસાર સદભાવના હોસ્પિટલ સાહેબ બહુ જબરજસ્ત સેવા એવા આપણા કળસરિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આ બધાને તાળીઓથી મારો બાપ બધા મનસ ઉપર જેના દર્શન કરવા તમે આપણે જઈએ અને કદાચ આશ્રમમાં ઠેઠ ધક્કો થાય, દર્શન ન થાય. આજ એવા સંતો મનસ ઉપર પૂજ્ય ગોવિંદ બાપુ સતાધારથી પધાર્યા છે. ડડાણથી દેવેન્દ્રદાસ બાપુ બિરાજમાન છે. ઉપસ્થિત તમામ સંતો સામે પણ અમારે ભજિયાગીરી બાપુ, અમારે રાણી આઈથી બાપુ, એ તમામ સંતોને પણ તાળીઓથી વધાવો. બાપુ ભજિયાગીરી બાપુ બરાબર છે ને? હજી સુધી મને ખબર જ નથી પડી આ બાપુ નામ હું છે. હું 35 વર્ષથી ઓળખું પણ એને ભજિયાવાલા એટલે અમે એનું નામ નાખી દીધું ભજિયાગીરી. એટલે બાપુ ભજિયાગીરી તરીકે ઓળખાય છે. અને ઓળખાય છે કરતાંય બહુ મારે જૂનો નાતો છે બાપા. મને નથી સાંભળતું સાહેબ, મને સાંભળે ત્યારથી એનો આશ્રમ તળાજા. અત્યારે થોડા સમયથી અમે અહીંયા ગામમાં નાનો એક આશ્રમ કરી નાખ્યો. પણ કળસરિયા સાહેબ કાયમી દી ઉગે વર્ષોથી, હો સાહેબ દી ઉગે એટલે મારી વાડી એક 5-7 મારા બાપા ને 5-7 ભાભલા આજની તારીખ સુધી હજી એને જાળવી રાખ્યું છે. આખો દી રહેવાનું, હાજે પાછું હોયું જવાનું, બસ સારા પુસ્તકો વાંચવાના. લગભગ કોઈ ગ્રંથ કોઈ પુસ્તક બાકી નહીં હોય, બસ પુસ્તક વંચાઈ જાય એટલે ખાલી ન્યાલી આવી જાય કે આ પુસ્તક વંચાઈ ગયો, બીજું તું કંઈક લેતો આવજે અમને મોકલી દેજે. એટલે પછી ભજીયા ખાવાના અને પછી દાંત કાઢવાના. ક્યાં વાત હે, બસ નહીં ફંડ નહીં ફાળો, વંડી કરના હે ને ડંકી કરના હે ને કાંઈ આરામ બરોબર કાંઈ કરના હે તો હમણાં બેઠા સા સાતું. એટલે એ મને બહુ ગમે છે. તમે બધા બહુ ગમો છો યાર મારા, આમ એવા વાલા લાગો એમ થાય કે એક એક જલેબીનું ઘોટલું તમારા મોઢામાં લઈ દઉં. પણ અત્યારે લાપસીની સિઝન છે એટલે હું આપણે છૂટકમાં આવીએ બરાબર. અને બધાનો ખૂબ આગ્રહ હતો સાહેબ આ કાર્યક્રમ માટે. રાજુભાઈને અમારે બધા, એ તો મારા કાકાના દીકરાભાઈ, પણ એનો એનો એટલો ભાવ મનુભાઈ કે તારીખ તો 7 હતી, 15 દિવસ સુધી ચાલ્યું. મારા 7 રાજકોટની બાજુમાં એક બહુ મોટો આશ્રમ છે, ગૌશાળા છે, એ કાર્યક્રમ લેવાઈ ગયેલો એટલે એમાં કંઈ ચેન્જિંગ થયું હતું નહીં. પણ મા મોગલના ધામમાં મોગલે કૃપા કરી છે, ચામુંડાએ કૃપા કરી છે, આ બધાને હૃદય એ વાત બેઠી અને તમે આ 6 તારીખ રાખી એટલે હું તો તમારો આયોજકોનો બધાનો આભાર માનું છું. નહીંતર આ કાર્યક્રમમાં હું 7 તારીખે રાખ્યો તો ન આવી શકત. અને ના આવું એનો મને બીજો વાંધો નથી, પણ આપણા ઘરના ડાયરાની સામે જે મને મોજ કરવાનો મોકો મળે. બહાર તો ખૂબ ફાટા ફાટા ફરી જઈ, કારણ કે તમે બધા પાયાના પથ્થર છો માયા આયર માટે. આ પરગણાએ મને સ્વીકાર્યો, આ પરગણાએ મને સાંભળ્યો, આ પરગણાએ અમારા વખાણ કર્યા ત્યારે હું ભાવનગર પહોંચ્યો છું. અને ભાવનગરે વખાણ કર્યા પછી મુંબઈ પહોંચ્યો છું, મુંબઈએ વખાણ કર્યા પછી અમેરિકા ગયો છું. પણ પાયામાં તો આપણું આ કોટડા થઈ લઈને કુંડવી સુધી. એટલે આ બધાને પધારો પધારો, મેરડીમાં વાળા આવો. હા, બાવળિયા વાળી મેરડીઓ. એક હનુમાન દાદાના મેરડીમાં નામ જીત્યા છે ને એવા, અને એક ભોળાનાથના નામ, એટલે દુનિયામાં બીજા નામ જ નહીં હોય તાત્કાલિક હનુમાન. અને બોય આપણે મહુવામાં તો આરસીભાઈ બે સ્થાન એવા, બાવળિયાવાળી મેરડી ને બાવળિયાવાળા હનુમાન. આવો પધારો પધારો. એટલે એવા બધા ભાવિક મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે, લગભગ 3 વાગશે તો બધા આવી જાય. પણ આપણો મેઇન મુદ્દો ભૂલાઈ ન જાય એટલે ઓલું ધણણ વાળું એકચ્યુઅલી
હું આવી એમ કહું ધણણ ધણણ. એટલે તમારે તાળી આવી રીતે પડવાની છે, અને આ તાળી કોટડાઠું ચોટીલા આપણે સંભળાવી જોઈએ. મારો બાપ ધણણ ધણણ. પ્રસાદ નથી લીધા? અને તમને ગેરંટી થી કહું, માં મોગલ ની સાક્ષીએ કહું છું સાહેબ, ચામુંડા ની સાક્ષીએ કહું, તાળી ત્રણ ઈ માટે પડાવું છું. પહેલી વેલી ત્રણ તાળી કોઈ પાડી હોય તો મહાદેવે પાડી હતી. એટલે એવી તાળી પાડો કે આને આડી વળી આપણી કઈક ભાગ રેખા ત્રાહી બ્રાહી થઈ ગઈ હોય. એ માં મોગલ ને અને માં ચામુંડા ને કહે કે માં અમારી રાતની રેખાઓ તું હારી કરી નાખજે. હું હમણાં હમણાં કોઈ દિવસ ચૂંટણીનું બોલવું નહીં, પણ આ કોંગ્રેસ વાળા ભાઈઓને ઘણી વાર કહું કે અમારા મોદી સાહેબ છે ત્યાં સુધી તમે અનુષ્ઠાનમાં આવ્યા જાઓ. અને બોલો પંજામાં ભાગી રેખા દોરતા તમે ભૂલી ગયા છો, તો હારો જ્યોતિષને બોલાવીને એમાં રેખામાં કંઈક ફેરફાર કરો. તો આપણે ઈ જે કંઈ થાય કે ન થાય એની રેખાનું, પણ આપણે આપણા હાથની રેખા જ એવી ચોખ્ખી કરવી છે કે હે માં ચામુંડ, હે માં મોગલ, આ તારો ચૈત્ર મહિનો હાલે છે, અને હે ભગવતી આ તને પ્રાર્થના એવી કરીએ કે આ ચૈત્ર મહિનામાં એવી તું અમારી ઉપર કૃપા કર કે આવનારું ચોમાસું એ અમારું ટનાટન જાય, એટલે અમારું વરહ ટનાટન જાય ભલા માણસ. એટલે જોરદાર એવી તાળી આમ ધણણ ધણણ કહો, એટલે આમ ધણેડાટી છૂટવી જોવે. ધણણ 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 ધણણ. શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તન નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાગ. મૂળ વાત એટલે ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો બાળકો મનસુપર સંતો, આ બધાને વંદન કરીને સાગરદાને ગણપતિ વંદના કરી છે. ત્યાર પછી માં મોગલના ગુણગાન ગાયા એણે, અને અમારો મુક્તિદાન એ સરસ મજાનું સંચાલન કરી રહ્યો છે મનસુપર. દરેક કલાકારો, બેન અલ્પાબેન થી લઈ બેન ચંદ્રિકાબેન, અમારા દરેક કલાકારો, આપણે બધાને આનંદ કરવાનો છે. અને ત્યારે મનની અંદર જ્યારે માણસને મોજ આવે છે, જો સાંભળજો, ધરતીની અંદર જ્યારે મોજ આવે છે ત્યારે હારા કોટા ફૂટે છે, આકાશની અંદર હારી મોજ આવે છે ત્યારે એમ કહેવાય કે વરસાદ વરસે છે, અને એની બેની વચ્ચે રહેનારો માણા એને જ્યારે મોજના તોરા છૂટે છે ને ત્યારે આવા આયોજન કરવાના વિચાર આવે છે ભલા માણા. હે હર્ષભાઈ, આ આ ગામડે ગામડે ને નેહડે નેહડે સાહેબ કહેવા ગયો કે જ્યારે એટલું બધું જ્યારે અહીંયા માણસ જ્યારે આવ્યું છે ત્યારે એક ધર્મ પ્રત્યે હજી આ દેશમાં કેટલી લાગણી છે. મને કવિ દાદના શબ્દ યાદ આવે, આ દેશ કેવો છે, આપણું ભારત વર્ષ કેવું છે, ભારત વર્ષમાં ગુજરાત ને ગુજરાતમાં સૌરાષ્ટ્ર ને એમાં આ દરિયાકાંઠો, આ ધરતી કેવી છે. એક શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. ભલા માણસ મારો મારો ની બલાગુ બોલતી હોય, તલવાર ની ખખડાટીઓ બોલતી હોય, હાથીઓ ની કિકરાટીઓ થતી હોય, ઘોડા ની હહણાટીઓ થતી હોય, એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્મનમ સુજામ્યહમ પરિત્રાયણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. મહાભારત વાવો તો ગીતા નીકળે, અને હજુ આમાંથી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ સાહેબ, તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે ભલા માણસ. અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, અહીં ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે ભલા માણસ. પાકિસ્તાનના આતંકવાદીઓ ગુજરાતને ફરીને સાહેબ એ તાજ હોતી પોગી કે, પણ એના બાપની તેવડ નથી કોટલાનો કાંગરો વટી કે, આ ભગવતીઓ બેઠી છે અહીંયા.
અને એ આજુબાજુના દેશને સાહેબ ખબર નથી, રામ ખાલી વાંદરા લઈને ગયા હતા, રાવણ જેવાન મારીને વી આવ્યા હતા. તો એ પાડોહી દેશને ધ્યાન રાખવું જોવે કે ખાલી વાનર જાય તો રાવણને મારીને વી આવે તો આ દેશના નર ઉપડે તો દુનિયાને સર કરી લે ભલા, મને એવડી તાકાત છે આ ભારત પર. એટલે ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, રાવણ જેવા હજી બીતા બીતા નીકળે. લક્ષ્મણની રેખા એટલે હારો ઓફિસર, નવી ભરતીનો પીએસઆઈ નીકળ્યો, સોટા પાડતો ભલા મને. અને હંમેશા આ બધું પહેલું યાદ રાખવું, બે મિત્રને તકલીફ પડે વાંધો પડે તો પહેલી વાર મિત્ર થયા એ પહેલું યાદ રાખવું. પહેલી વાર મળ્યા તેથી કેવો ભાવ હતો એને તમે જ્યારે યાદ કરો અને સાહેબ તરત તમારું સમાધાન થઈ જાય. બે પાર્ટનરમાં તકલીફ પડે તો જેથી ભાગીદારીમાં જોડાણા તેથી કેવી મજા આવી હતી, દિવસને યાદ કરી લો, તમારી પાર્ટનરીમાં કોઈ દી તકલીફ નહીં પડે. અરે કહેવાય ગયો સાહેબ, તમે ખાલી શિક્ષક બનીને પહેલી વાર તમારી સ્કૂલે ગયા તેથી તમને શું અનુભવ થયો, ત્યારે તમને અંદરથી શું થતું હતું, પહેલી વાર તમારા ક્લાસમાં ગયા તમે ત્યારે તમને શું અનુભવ થતો હતો. એ કાયમ તમારી સ્કૂલે જવા માટે નીકળો ત્યારે એ દિવસને યાદ કરી લો, તમારી સ્કૂલ તમને કોઈ દિવસ એમ કહેવાય કે નાની નહીં લાગે. અરે છોડો, તમે પહેલી વાર ઓફિસ બનાવીને પહેલી વાર ઓફિસ ઉપર બેઠા, તમારી ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો, એ કાયમ તમે ઘરેથી નીકળો ઓફિસે જવા માટે અને ખુરશી બેહો ત્યારે એ જ દિવસને યાદ કરી લો, સાહેબ તમને તમારી ખુરશી કોઈ જૂની નહીં લાગે ભલા મને. હે, અને હું કાયમને માટે પ્રોગ્રામના સ્ટેજ ઉપર ચડું ત્યારે પહેલે દિવસે જેથી સ્ટેજ ઉપર ચડ્યો હતો મને જેવું લાગતું હતું એ અનુભવ કરીને સ્ટેજ ઉપર આવું છું, એટલે મને કાયમ મારો પહેલો જ પ્રોગ્રામ લાગે. અને કાયમ જેને પહેલો જ દિવસ લાગતો હોય એને છેલ્લા દિવસ બહુ આવે નહીં. મોટા થાય તો તકલીફ છે ને યાર, હું નાનો હતો ને સાહેબ ત્યારે પેન્સિલથી લખતો હતો, વડીલો ચેક રબરથી ભૂસીને પાછું સુધારી શકતા હતા, પણ હવે પેનથી મળ્યો છું લખવા, પાના ફાડીએ તો પાર નથી આવે, નાના રહ્યો. બાળક કોઈ ભૂલ કરશે તેનો વડીલ ઠપકો દઈ શકશે, પણ 80 વર્ષનો ભાભો હાથી કાલીને કોકના ટાયરમાં ભરાવતો હોય તો ઠું શું ભૂંડો લાગે યાર, નાના રહ્યો મજા આવશે નાના રહેવામાં. બાળક બાળક છે સાહેબ, એક બાળક એક છોકરાને સાહેબે પૂછ્યું કે બોલ બેટા એક ગણિતનો દાખલો આપું, હજી કહો તમ તારે કહો ને સાહેબ, એ આપણે હોય ટનાટન હોય ભલે આમ 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 બાહ્ય આપણે કાંઈ બહુ નાવાનું ધોવાનું ન હોય. આજ હું સાહેબ સવારનો 8 વાગ્યાનો નીકળ્યો, કાલે સવારમાં 6 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો, આ રાજુભાઈને બધાએ ભાકોદર રાખ્યો, 6 વાગ્યા પૂરો થયો, બારિયા પરિ આપણા શિયાળ પરિવારના માતાજી ભાકોદર, 6 વાગ્યા પ્રોગ્રામ પૂરો કર્યો, 7 વાગ્યા ઘરે આવ્યો. કેમ પહોંચ્યા ભાઈ તમને શું ખબર, કઈ જગ્યાએ ગયા, ચૈત્ર મહિનો હાલે ઘણી જગ્યાએ સપ્તાહો કોકની લાપસીઓ, એટલે 5-6 જગ્યાએ આ દિવસે આટા મારીને બોરડા પહોંચ્યો. મેં રાજુભાઈને કીધું કે રાજુ ખોખોળીઓ ખાઈ લો ભાઈ, મને કે નહીં ભાઈ સવારમાં નાઈ લેજો, અત્યારે આવો જ છે કાયકા, એટલે હું અલગ થોડાક આમ નાઈ લીધા તો ફ્રેશ, પણ તમને ભાડા તો હાવ ફ્રેશ થઈ ગયો. હા છોકરાને, એ આપણા ગામડાનો છોકરો ને સાહેબે પ્રશ્ન કર્યો કે બોલ બેટા તારા પપ્પા એ બી મેર પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવે 2% વ્યાજના દરે, એટલે જોયું પછી એ બી વ્યાજનો ધંધો નથી કરતા, પછી એમ સમજતા નહીં કે આનું નામ લીધું તો એ 2 લાખ રૂપિયા લઈ આવે અને 2% વ્યાજના દરે 2 વર્ષ પછી તારા બાપુજી વ્યાજની રકમ સાથે મૂળ મુદલ રકમ સાથે ટોટલ મારીને કેટલા રૂપિયા તારા બાપુજી એબીને આપે, તો ઓલો કે એ કે નો આપે, એ કે કેમ ગણિત નથી જાણતો, કે ગણિત તો જાણું પણ તમે મારા બાપા ન જાણતા, એને લીધા એના દીધા જ નથી ડોહા, મંડળીઓના ભૂસ મારોનું મુહૂર્ત જ મારા બાપાએ કરેલું, હવે અમુક એ મુહૂર્ત જ કર્યા તમે શું કરી લો, કયો હાલો માણવા કરતા જાણવું વધારે અનુકૂળ હોય ને, અમુક વસ્તુ માણી જ લેવાય, અમુક વસ્તુ જાણવાની કોશિશ ન કરાય. આ શાસ્ત્રો છે ને એ માણી લેવાય, એમાં બહુ જાણવા ઊંડું ન ઉતરાય. હમણાં હું એક ભગવાન રામની વાત કરતો હતો, તે પ્રોગ્રામ પૂરો છે, એક ભાઈ મને કે અહીંયા આવો અહીંયા આવો, રામને ક્યારથી ઓળખો, હું તું થોડો તારો ડો આરે ગયો હતો લંકામાં, અહીંયા વાતો ન કરતા બે જાઓ, નકર આમ ઉલ્લી ના બાજુ જાઓ ને,
એ બાજુ જેને હાડલા પહેરવા હોય એને જ બેહવાનો રિવાજ છે અહીંયા. છતાં તમારે બે હોય તો એક હાથી જોડી મોકલી. હવે એ તો ઘરના સ્વયંસેવકો છે, બસ આ તો ખાલી એને મજાક કરું છું. તમે હાસો ને, એ સ્વયંસેવકો છે, વ્યવસ્થાપક છે. હા, આ તો વારાઘડી જાહેર કરતા હતા કે એ બાજુ બહેનો બેઠા છે, આ બાજુ આવો, એને નહીં દેખાતું હોય. મને ચાલુ એ નથી સમજાતું. આપણે બધે બોર્ડ મારવા પડે, ભાઈઓ વિભાગ, બહેનો વિભાગ. આપણા તમામ ઢોર રાખનારા આપણે માણસો છીએ, ગાયું ભેંસું બધાને ઘીરે હોય, ધણહેરમાં ચરી, સરાણની અંદર ચરી, એ બધા ઢોર આપણે ઘીરે આવે તો સારું. ઘઉંને ખીલે હોવ યુ દે, ઢોરને ખબર પડે, બળદને પિયાના માપની ખબર પડે. કાયલી પાછું ભરાય, હળ હાંકતા તો હેઠો આવી જાય તો બળદને મારતા તો હાલતા નહીં. બળદને ખબર પડી હતી પાડોશીના હેઠા ન ભંગાય. આ ટ્રેક્ટર આવ્યા પછી આ રા ગમે અહીંયા કાવા મારી દે. આ જરૂરી છે યાર. અને આ મોજ છે ને, એ મને તો એટલી જ ખબર પડે કે આ મોંઘવારીમાં, આ મોંઘવારીમાં આનંદ જેટલું સસ્તું કાંઈ નથી. આજે મોજ જે આપણને મળે છે, અમે આવી તમને બોલીએ તમે આનંદ કરો તો અમુકને કાંઈમાં મોજ જ ન હોય ને, બેઠા બેઠા તમાકુ સોળતા. આ એ કે મારો દીકરો ઓછા રૂપિયા ન લેતો, તમે દીધા કે દી એ કહેશો. હા, દઈને કહેતા હોય તો વાંધો નહીં, પણ આપણે તો હાવ મફતમાં લહેર જ કરી છે યાર. અને આપણે તો એટલા બધા ભાગશાળી છીએ, ટક સાંડીએ એમ નથી. અહીંયા જઈ તો કોટડા, આગળ જઈ તો ભગુડા, આગળ જઈ તો બગડાણ, હરિહર તક હાલે લે આ બેઠા લે. હું નાનો હતો, મારા બહુ નાની ઉંમરમાં જન્મ થયેલો. આ કાલ સાંઈરામભાઈ બોલ્યા એટલે હું આજ બોલ્યો. હા, જાફરાબાદ સાંઈરામભાઈ બોલ્યા ને તે હું આજ બોલ્યો, નહીં તો હું કઈ બહુ બોલું નહીં. હા, નાની ઉંમરમાં જન્મ થાય. કાલ કાલ અમારી સ્કૂલમાં બહુ એક સારા, બહુ એટલે બહુ સારા એક અધિકારી પીપામાંથી આવ્યા, એણે મારા વિદ્યાર્થી સામે વાત કરી. એક સાહેબે છોકરાને પૂછ્યું, ઇન્સ્પેક્શન આવેલું સાહેબ બહારથી, એટલે છોકરાને ઊભો કર્યો, બોલ બેટા પોરબંદરની અંદર ક્યાં મહાપુરુષનો જન્મ થયો છે? આપણા ભારતના એક બહુ મહાપુરુષનો. પોરબંદરમાં એ જન્મ થયો કોણ મહાપુરુષ હતા? ઓલો છોકરો કે કોઈ મહાપુરુષ જન્મ્યું નથી ત્યાં. અરે ગાંડા તું, ઓલા સાહેબ ઉભેલા વર્ગ શિક્ષક ને એમ થયું કે સારું મેં ભણાવ્યું છે ને છોકરો કેમ ના પાડે? અરે બેટા મહાપુરુષની વાત કરું છું, પોરબંદરની અંદર ક્યાં મહાપુરુષનો જન્મ થયો? કે સાહેબ ખોટા રાડ્યો ના ખામાં કોઈ મહાપુરુષનો જન્મ જોવા નથી ત્યાં. અરે ગાંડા, જેનો ફોટો નોટમાં આવે છે. કે સાહેબ તમે ગમે એમ કહો, જન્મ થયો જ નથી તો આપણે કેમ કેવું મહાપુરુષનો જન્મ થાય જ નહીં. ઓલા સાહેબે કંટાળીને વૈયા ગયા, બહારથી આવ્યા થઈ. ઓલા સાહેબ વૈયા ગયા પછી બળીઓ લઈને સાહેબ આવ્યા, આપણા તો માસ્તરો લોટકન. ટપુડિયા, હા સાહેબ ઉભા થા, બહુ કીધા હો તો બકાલું નહીં લો, વાડીએ થઈ. આપણે માસ્તરો હારા હોય, જે હારા રીંગણા લાવે ને પહેલે નંબરે બેહાડી દે. અરે એક સાહેબ ને, એને બહુ જૂનો જોક છે આ, બિપિનભાઈ સાહેબ તે એને એના પાસે નાકમાલી બોલે, શોક નામ જુનાગઢના બહુ જૂના હાસ્ય કલાકાર રમણીક દુધરેજિયાનો આ જોક છે. એક છોકરો ઉભો છે, તો તમે સાહેબ બાર આવ્યા જાવ, તમે ક્યાં ભણવા આવ્યા છો? મારી વાત નથી. એમાં એક છોકરો મોડો આવ્યો, એનું નામ ગોવિંદ. ખંભામાં કલ્તાનની થેલીનું દફતર, આપણે તો એ જ હતું ને બધું. પાસળામાં હાથ રાખીને આવ્યો, આવે ગોવિંદા મોટો પાથણ પાથણ થેલે બેજ.
કોઈની મોઢો આવ્યો? બોલો કે પણ સાહેબ એમાં છે ને સને એટલે શું છે? માથી કીધે મહેમાન મહેમાન આવ્યા એમાં તારે મોઢો, તારે તો તાતણવા ના હતા, તારે તાતણવાની હતી. કે પણ સાહેબ સાંભળો તો ખરા, મારા ઘેરે મહેમાન આવ્યા, મારા ભાઈએ દૂધપાક કર્યો. દૂધપાક? દૂધપાક સાહેબ ને પણ ટેર વેડી ગયેલો. દુનિયામાં તમામ મિસ્તાન થવાના પણ દૂધપાક દેવો કહ કોઈમાં નીકળે નહીં. ડાયાબિટીસ નો બાપ વયો જાય, એક એક તાહરી બની દૂધપાક ખાવ એટલે ડાયાબિટીસ નો બાપ વયો જાય. ઓલા નિર્મળ બાબા એનો એકને માન નાખ્યો, એનો કેસ છો નિર્મળ બાબા ઉપર. આમાં જે કરે ને કૃપાસુર હો જાયગી. તે વડોદરાના ભાઈને કીધું કે બાબા મુજે 400 ડાયાબિટીસ રહેતી હૈ. અચ્છા ખીર ખાયા તમને કભી? ખીર ખાવ તો મરી ન જાઓ. ચિંતા છોડ દો, ખીર ખાના શરૂ કરી દો, કૃપા શરૂ હો જાય. બોલે ખીર ખાધી અને વયો ગયો. અને ઓલું રેકોર્ડિંગ હતું એ છોકરાએ પકડીને આપ્યું કોર્ટમાં, એને કીધું ને મારો બાપ મર્યો. એ તો બધો વહીવટ થઈ ગયો, પણ બન્યું એ વાત ફાઈનલ છે. અમુક 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 મુદ્દા તો તમને તોડી નાખે સાહેબ. સિમ્બલ ની ખીણમાં બસ જતી હતી, ગુજરાતની વાત નથી, સિમ્બલ ની ખીણમાં બસ જતી હતી. ગુંડા આડા ફેર્યા, ભાગ ને ભાવે ડ્રાઈવર કોણ નીચે ઉતાર લો. ડ્રાઈવર કે ભાઈ હું ઉતરી જ જાઉં છું, કઈ ઠોહો મારતા જ નહીં. આ તમારા હાથમાં બંદૂકો છે, લાકડી તો છે નહીં, તો બે લાકડીએ બસી જાય. આ તો ગાબડું લઈને જાય ડોહે. ડ્રાઈવર નામ ઉતાર દીધો, કંડક્ટર નામ ઉતાર દીધો. કંડક્ટર ને આખી બસમાં ગુંડાગર્દી વયા ગયા. સિમ્બલ ની ખીણ ના આખી બસમાં લઈ ઉઘરાણું કર્યું, મૂળ 3,000 રૂપિયા નીકળ્યા આખી બસમાં. હન ગુંડાનો મગજ લુખાવ, આપકો શરમ આની ચાહીએ? ઇતના રૂપિયા લેકર પ્રવાસ કર રહે હો? સબકો વાપિસ કર દો. જેના જેના લીધે ને પાસ આપી ગયો. ડ્રાઈવર ને કે દાવા દે, આગળ ઉભા ને કોઈ પૂછે કેજે કે નથી લૂટી. ઓલો જે બીજા ગુંડા હતા ને એને કીધું, સરદાર એટલા તો એટલા લઈ લો ને, તા કે લાખ તો ડોહા ઓલા ને હપ્તો નક્કી કરેલો છે. આમાં મૂળ 3,000 ઘરના લાખવા 70,000 દાવા દીધ. આ બિહારમાં આપણી બધું નહીં. દૂધ પાંગ કે મારા ભાઈ હશે ને, અમારે છે ને સાહેબ ભ્યા હું મને બધી ખબર છે. તારી કીધે ભગતી ભ્યા એવી કોઈ નહીં કરી નહીં. નવ સુંદરી તકબાસી, નવ સુંદરીનું દૂધ. અરે વાહ વાહ, બાસમતી ચોખા, એલચી નાખી મારા ભાઈએ, આવતું જતું જાયફળ નાખ્યું. ક્યાં બાત હે, બોલમાં ગોવિંદા બોલમાં. પછી એમાં એવું છું કે હું તમારે હાટું દૂધ પાક લાવ્યો, લોટો મોઢે માંડ્યો. વાહ દીકરા, એ રોજ મોદો આવ્યો અને રોજ તાદી ઘરે મહેમાન આવે અને રોજ તાદી માં દૂધપાક બનાવે. તું દૂધપાક છે ને પાછા હોઠ સાડતા જાય, ક્યાં બાદ અડધે પગ્યા. પછી કીધું કે ઈ વાત હાથી ગોવિંદા, પણ તાદામાં કોઈ દી નહીં ને આજ દૂધપાક કેમ આપ્યો? કે એમાં એમાં છે ને સાહેબ, દૂધપાકનું ટોપલું પીડ્યું હતું, મારા પાસે ઢાંકતા ભૂલી ગયા. અને અમારા બાજુના સવિતા કાકી છે ને, એનો કૂતરો હરાડો, કૂતરીનો હરાડો, તપેલીનું ઢાંકનું ઉઘાડું, થીબું નહીં, થીબું નહોતું સાહેબ. પછી હું થયું કે પછી એવું છું કે કૂતરે બે જીભ, માલી લીધી. પતિ કે પતિ પતિ સાહેબ એવું છું કે બટા ગોવિંદ, મારા બા કે આ કૂતરાનો એઠો મહેમાનને દૂધપાક ન ખવડાવાય, તારા સાહેબને બહુ દૂધપાક વાલો છે ને. તાદી દાતનો ગોવિંદો કૂતરાનો એઠો દૂધપાક. અન કુભાઈ લોટાનો ઘા કર્યો, પણ શારે દિવાલે રણ્યા રાટી બોલી ગયો. તા તો ગોવિંદો રોવા મળ્યો. અન સાહેબ કીધા, એક તો કૂતરાનો એઠો દૂધપાક ખવડાવનો પાતો રોવા બેઠો તો ધરે છો? રાજીનામું
પણ સાહેબ પણ સાયર લેનું એ થોડિયું આન મુજ ઘટમાય ઘણેરિયું એ એ જોન ઘટરી તટન પહોંચ્યું આર રે તા તો દૂજે સાહેબ એક નાના એક લોકગીત નહીં, શું આપણા દેશના ગીતો આપણી દીકરીઓ સાહેબ હાથે માઠેમના તહેવારમાં જે રાહડ હજી ગવાય છે. એક સાબડાની અંદર આ દેશના લોકગીત અને રાહડાને મૂકો, એક સાબડાની અંદર આ દેશના ભજનને મૂકો, સાહેબ બે કાંટો કાઢી જાય. એના અર્થો એવા છે. ઠીક છે, છોડો અત્યારના જે નવા ગીતો આવ્યા, ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં, હમણાં થી બહુ ઉપડ્યો કેવા ગયો સાહેબ. આ દેશની બેન એના ભાઈને એમ કે હું તને ગાડી લઈ દઉં, આ દેશ એવો નથી બેન ગાડી લઈ દે ભાઈ લઈ લે એમ, એ સંસ્કાર જ નથી આ દેશના. બેનને દેવાનું હોય બેનની પહેલી વીરા તને ગાડી લઈ દઉં લાડી લઈ દઉં, અને બેન પરણાવવા દે તેમ પરણેમાં હોખે હોય હું એ કયો જો હાલ. બેન તો જાનમાં આવે ભલામણા, બેન થોડી કઈ તમારે હક પણ કરાવવા જાય. પણ હવે એ હવે ક્યાંથી એ ગીત પકડાઈ ગયું મારો રામ જાણે. અને અત્યારે તો એ ડીજેમાં ચાર ત્યાં તા તો કૂદે હો બધા, ઓ હો ફ્રુ 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 ફ્રુ. અરે એમાં ઓણ ભલે સાહેબ આમ લાગે, બાકી ઓણ જે કઈ લગ્ન થયા છે ઓ હો. અમે તો રોજ રોડે નીકળીને, લગ્નની સિઝન હોય ને હજુ પાછો વૈશાખ આવે જ છે, આરસી ભાઈ રોડે સડીએ ને તમે તો હોટલે અમારે ચા પાણી પીવું ભરે ને તો જ્યાં ત્રણ ચાર ગાડી વરરાજાની ઊભી હોય, એ માથે આવા ગજરા લગાડેલા હોય, વરરાજા વળી બારી બાબો માવો સોળતો હોય, તલવાર કાંખમાં રહી ગઈ હોય, તાવળે અણવર શું કે માયાભાઈની છે, તો ઓલો શું કે ઈ છે ઈ જ છે ઈ જ છે. પાછા ગાડીમાં ડોકાઈ તો કન્યા બેઠી બેઠી ગુલફી ખાતી હોય. કેવા જમાના આવ્યા, એ મારા નાથની કૃપા થઈ સુખના ખટારા ઠલવાઈ ગયા સાહેબ. નગર આ પૂછો આપણા પાઘડિયું બેઠ્યું કેવા આપણા તાણીમાં લગ્ન થયા હતા, હે ગાડામાં જાનું જાતે આગળ કવલિયો આડો આવ્યો ત્યારે હું એબીભાઈને કહેતો હતો કે આ કવલિયો આવે ને ગાડામાં બેઠા હોય. અરે સાહેબ ચામુંડમાં નામ નહોતો આવડતો આપણી માવુને, છતાં ચામુંડમાં ખુશ હતી. બાપુ ચામુંડમાં નામ નહોતો આવડતું, મેં હાંભળ્યા છે ગીત સોંડાયા કહેતા ગાડામાં અમને ઠાઠિયા છોકરા બેઠા ઠાઠિયા પકડી પકડી, હા એમાં કવલિયો આવતા કઈ પ્રજા હેઠી ઉતરો, આ કવલિયાનો ઢાળ નહોતા ગાડા સડી શકતા એવો કવલિયો. કોક ગાડામાં કડબું નાખ્યું હોય, કોકમાં વળી સાણા મૂક્યા હોય, ઓલી લાપસી રાંધવા હાટું, હા કોકમાં વળી બકડિયા મૂક્યા હોય રાંધવા વાળો, લાપસી કરવા વાળો વળી બકડિયાની પાસે વળી તવેથો લઈને બેઠો હોય, હા પાછા ગાડામાં વખાણ થતી હોય, કે માધા જેવી કોઈથી લાપસી ન થાય, ચવાલ જ નથી ને લાપસી, કદી તો જોવે ભૂખ માંદો તો ઉજી જાય. હા હો હો ના, એક 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 ગામમાં એક એક વ્યક્તિ એક એક સ્પેશિયાલિસ્ટ હતો ફલામાના, અને પછી વરો કોઈ પણ ન હોય, કોઈ પણ વરણ ન હોય એ પેલા બેઠા હોય. આડે ગાડે રે ઈટુલાવ જો રે ઈટુના ઓરડા સણાવો રે સોંડાઈ આઈ કડતાલુ વાગે દીવા બળે રે. આવા લાંબા ઢાળાના એ માવું ગાડામાં ગીત ગાતી જ ગાતી અહીં લાપસ્યું કરવા આવતા. એક કોઈ નાની એવી બાવળ હેઠે ત્યાં ગાડા ગાડા છોડ્યા હોય, ગાડામાં કડબું હારે લાવ્યા હોય, એ નિરણ બળદ ખાતા હોય, ભદ્રંગદાસ બાપા અને શામળા બાપા અહીંયા આવે, એ એ પાછા એને એમ લાગે કાંઈ વ્યવસ્થા નથી, એના નામે રોડ બનાવે. કેવી કેવી આપણે આ ભૂમિ છે યાર, હું આ આ વાત કરું એટલે એને બદલે ભગવાને આપણને ક્યાં આ ભગવતીએ ક્યાં પહોંચાડ્યા આપણે કલ્પના હતી. વડીલો બેઠા ને પૂછો 35 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં, અરે મોબાઈલ ની છોડો ફોર વ્હીલમાં બેસ્યો એની ખબર નહોતી, માયુ આયરી નો રામ બરોબર ખબર હોય તો
જાનમાં કોક ના જાય ભાઈ ઉતરો ને પરજા હું સડી ગઈ એમાં માલી છે એ ડોહા. અને આ આ વસ્તુ જે માણસ, હું આ વાત એ માટે કરવા માંગુ છું કે આ વસ્તુ તમને યાદ રહેશે તો તમારા મૂળિયામાં કોઈ દી તળકીડી નહીં લાગે. ભલામણ કેવી તાણીમાં લગ્ન થતા ભોળાનાથ, આમ જુઓ એ જાન ગામડામાં ગાડામાં ગયું હોય, ઉતારા દેવાના હોય, ખુરીશ્યું કેવ્યું, ઊંધા ડબ્બા માથે રજાયું નાખ્યું હોય, આગળ બે ઊંધા ડબ્બા, એની માથે હિંડોળો, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલ્યા મુકાઈ ગઈ હોય, વરરાજાના અણવર વળી બે બેઠા હોય, વરરાજાના હાથમાં વળી ટીકી વાળો રૂમાલ હોય, પછી વરરાજાને કહી દીધું હોય તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, વરરાજા બોલે નહીં, અણવર નહીં સારા કરે, એમાં જ્યાં ઉતારો દેવાનો હોય મારો બાપ, ત્યાં ટોયલેટ બાથરૂમ નો હોય, હતા જ નહીં, ગોબરાવી તો હવે વધી. હે એ તમને કોઈ ડેલી જ્યાં ઉતારો હોય ની ડેલી ઢોલી બેઠા હોય, ઢોલીને કહી દીધું હોય વરરાજા નણવર આવે એટલે વગાડતો વગાડતો માંડો સુધી લઈને આવવાના, એમાં વરરાજાને મોઢે ભાર હોય, એમાં અહીંયા ટોયલેટ બાથરૂમ નો હોય, એમાં વરરાજો હેતેકના વાના ખાઈને આવ્યો હોય, એમાં પગમાં પેટમાં જે ગડબડાટી ચાલુ થાય એ પછી જે અણવરને કોણી મારે એટલે અણવર કે ચોંચે, એટલે વરરાજો ઈશારા કરે ડબલું ડબલું. હવે હવે આ બધું આ નજર સામે આવે છે કે નહીં ભાઈ, ખોટું નહીં કહેવાનું. એ સાહેબ એક હાથમાં ટીકી વાળો અણવર ને હાથમાં રૂમાલ હોય ને એક હાથમાં ડબલું લઈને વરરાજાની મોરી ઈ હાલે, આમ જ વરરાજાની મોરી એટલે વરરાજા વળી વાહે પાછા વળી કાખમાં તલવાય લઈને એ વાહે ઠમક ઠમક ઉપડે, જ્યાં ડેલે પોગે તો ઢોલી એની મોર થાય ધબુક 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 ધબુક, માંડવે નથી જાતો હું ધબુક ધબુક કરું છું. કેવડી ભગવાનની કૃપા છે, ધબકે છે હજુ લક્ષ્મણની રેખા. વાત ઈ કરતો હતો સાહેબ કે એ જે પહેલા પહેલા દિવસો જેને યાદ રહે એને કોઈ દી જીવનમાં તકલીફ ન પડે. તમે પહેલી વાર ઓફિસમાં જાઓ યાદ કરો, મિત્રતામાં વાંધો પડે તો પહેલી વાર મિત્ર થયા એ દિવસ યાદ કરો, ભાગીદારીમાં વાંધો પડે તો પહેલી વાર પાર્ટનર જોડાણ હામ હામા પેંડા ખવડાવ્યા થાય એ દિવસ યાદ કરો. છોડો, કોઈથી ગામડામાં તો એવી તકલીફ થાય જ નહીં, પણ પતિ પત્નીને કદાચ ઝઘડો થાય તો પહેલી વાર મળ્યા એ યાદ કરો. હે પહેલી વાર ફોન આવ્યો હોય વ્યવહાર થયા પછી તો અમારે થોરની વાયડાડો હાલો ઘૂ ઘૂસ બોલું છું, મારો ફોન કોને આપ્યો તમને, લે ફોન તો લે નંબર તો લઈ જ લઉં ને, વળી બોલો પૂછે હું કર તાર બાપા હાઠિયું ક્યાં હોય ગયા, તાર બા તો ગયો ગોદડા ધોવે, તાર ભાઈ તો ઘાસ લે લેવા ગયો. આવો પ્રેમ, આવી લાગણી, અને લગ્નના દિવસો પછી લાગણી તૂટે છે કેમ એને સંશોધન માંગુ છું. આ બધી વસ્તુના ભાવ વધે ને તમારા ભાવ જગતના ભાવ કેમ ઘટે છે, એમાં ભાવ વધતો જવો જોવે ને. અરે એક બેન તો એના પતિ ને કે આ તો તમે મને એવા લાગો, એવું કહેતા તો આપણું પૂરું થઈ જાય, આવ તા તો ઓલો પટિયા મેળ્યો પડે ચવાલ જ નથી ને ગાંડે, ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવ્યો પાછું જમતા જમતા કીધું આ તો તમે મને એવા લાગો. ઓલો ખાતો બેન થઈ ગયો, ગાંડી તું પેલા એક બટકું લે લે. હરજીભાઈ હાજ સુધી આવ્યું, હાજ સુધી આવું ને આવું આવ્યું, હાજે પાછું વાળું કરતા કરતા કીધું આ તો તમે મને એવા લાગો. ઓલો કે હવારની સોટી આજ એવા લાગો, કેવો લાગો એ કેને તક મારા બાપા જેવા. હ પણ કેવા ગયો સાહેબ, આ દાંત આજ તમને એકલા દાંત જ ઘટાવા, હવારમાં આમ જોવા આમ હીરામણ ન થાય એવા તમને જોવા ભૂકા કાઢ નાખવા. કે જીંજરી જાખાત મારા જાડ મારે
જીંજરી દાખાત મારા જાડ મારે જો એ જાડવે જાડવે કાળા નાગ મોગો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે જો હેલો જીંજરી જાખાત મારા જાડ મારે એ જાડવે જાડવે કાળા નાગ મોગો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે જીંજરી સસરા વિનાનું શું સાસરું રે એ જીંજરી સાસુ વિનાના શું હેત મોગો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે જાખાત મારા જાડ મારે એ પ્રભુજી લખજો લાંબા લેખ મોગો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે 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 મન ખ્યો ફરી ફરી સાહેબ હાથ માઠેમના તહેવારમાં ગવાતો આ રાહડો પ્રભુજી લખજો લાંબા લેખ આવો મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે માણસનો દેહ બીજી વાર નહીં મળે આપણા અત્યારના રાજ્યપાલ કોહલી સાહેબ સાહેબ અમને કલાકારોને ફોન કરીને એને રાજભવનમાં બોલાવ્યા અમને ખબર નહીં શું કામ પણ એને ત્યાં એને સબ્જેક્ટ આપ્યો કે માયાભાઈ હું દિલ્હી જતો હતો પ્લેનમાં મેં છાપું વાંચ્યું ને એમાં એક લેખ હતો કે ભારત દુનિયાના પૃથ્વીના ગોળામાં જે આપઘાત જેટલા થાય છે એમાં 50% આપઘાત ભારતમાં થાય છે ને ભારતમાં 50% આપઘાત ગુજરાતમાં થાય છે સાહેબ મોંઘો મનખો મળ્યો છે ટૂંકાવવું નહીં કોઈ દી પાછો પડે મરદનો દીકરો જ ન કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં જીવવાની જેને તાકાત હોવી જોઈએ હે મોંઘો મનખ્યો ફરી ફરી નહીં મળે
એક ભાઈ ને છું કે મરી જ જવું છે, તે રેલના પાટ આમ જો માગ્યા મોતે નથી મળતો પાછું. હા, ટ્રેન આડો હોઈ ગયો આપણે જે નવી ચાલુ કરીને, મોવા બાંદ્રા નહોતી ત્યારે તો, આ તો નવી ચાલુ કરીને ત્યાં બ્રોડ ગેજ હતી પેલા, ઓલી મીટર ગેજ. મુંબઈ થી ગાડી આવી રે છુક 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 છુક. હવે એ પહેલી ગાડી તો હું નાના નાના હતા સાહેબ, અમે બેઠેલા પાથરા સોરીને પાછા ડબ્બામાં સડી જતા. હા, એવી સરસ ટ્રેન હતી, એને બદલે અત્યારે કેટલી સ્પીડ વાળી આવી. પાટાડો હોઈ ગયો, પાટાડો તેમાં પડખામાં ટિફિન રાખ્યું. કોકે આવીને કીધું કે હું હું તો એ કે મરી જાઉં, તો આ પડખામાં ટિફિન કેમ છે, ટ્રેન મોડી છે તો ખાઈ લેવા થાય ને. લે હવે ભેળા ભાતા લેતા જતા ડોહા મરે કોઈ દી. મોંઘો મનખો ફરી ફરી નહીં મળે. આ મનુષ્ય દેહ જે મળ્યો છે મને તમને, એ અતિ કિંમતી છે. આશાની ઘણી બધી સેવા વાત, પણ એક આ વાત મને બહુ ગમે છે. વચ્ચે એક પ્રસંગ યાદ આવ્યો તો કહું. જેની અંદર સજીવતા છે એમાં બધામાં પ્રેમ છે. આ દેશના ઋષિઓ તો એમ કે વનસ્પતિમાં પણ પ્રેમ છે. અને સાહેબ અખતરો કર્યો વાંચ્યા પછી, તુલસીના ક્યારાને બાપુ રોજ આપણે એક પાણી ચડાવીએ ને રોજ, તમે રોજ કાયમ માટે તુલસીને તમે જળ આપજો. અખતરો કરવાની છૂટ સાહેબ. અને પછી ક્યારેક તુલસીના છોડ પાસે ઉભા રહેજો, જો છોડ તમારી બાજુ ન નમે તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં, વનસ્પતિમાં પ્રેમ છે. અને એના પછી સાહેબ મને એક વાત યાદ આવી કે ગામના વડલે ઓળકોળામણું રમતા, અને ત્યારે જે ઓલો પકડવા આવે, આપણે નીચે કૂદી નીચે આવ્યા હોય ને પછી પાછું જયારે ડાળ ઉપર જવું હોય, તો નીચેલી જયારે ઉપર જવું હોય ત્યારે એક કૂદકો મારીએ ડાળ ન અંબાય, બીજો કૂદકો મારીએ ડાળ ન અંબાય, તો બે કૂદકામાં તો સાહેબ જોર ઓછું થઈ ગયું હોય, ત્રીજો કૂદકો મારીએ ડાળ અંબાઈ જતી હતી, એનું કારણ શું આજ સમજાણું સાહેબ. કહેવા ગયો કદાચ વડલાની ડાળ નીચે આવતી હતી, મારો દીકરો ઉપર આવવા માટે આવે છે. આ પ્રેમ ઘટના એવી ઘટે છે. એક છોકરાને વૃક્ષ સાથે પ્રેમ થયો. રોજ વડલે રમવા આવે, રોજ વૃક્ષે રમવા આવે, ઝાડ સાથે રમે, ઝાડને પણ એ બાળકારે પ્રેમ થઈ ગયો. જો સાંભળજો, આ બન્યું હોય કે ન બન્યું હોય છોડો એક બાજુ, પણ આ દ્રષ્ટાંત મારી નાખે એવું છે સાહેબ, જીવનમાં લીધા જેવું છે. એક ઝાડવું એમ કહેવાય કે માણસ સાથે પ્રેમ કરતો હોય તો માણા હારે કેમ પ્રેમ નથી કરતો. બે હગા ભાઈઓ કોર્ટમાં કેસ હાલે, પણ કૃપા એટલી ભગવતીની એટલી કૃપા ખરી કે એટલું ખરું કોર્ટ જે નિર્ણય કરે હેઠાની બાંધણ બે ની જાય, બે એક જ મોટરસાયકલ ઉપર કોર્ટ. એક દી ઘટના એવી ઘટે છે, નાના ભાઈને થોડીક ઉતાવળ, જેણે કેસ કરેલો મોટા ભાઈ ઉપર, એટલે ઈ કોર્ટના લીમડા એઠે બેઠેલા, અને લગભગ જ્યાં જ્યાં કોર્ટો છે અહીંયા લીમડા છે. મોટા ભાઈને કીધું, મોટા ભાઈ હું બે મિનિટમાં આવું. એના વકીલને મળવા જાય છે કે ક્યારે વારો આવશે, શું થશે. એની સાથે બેસી જાય છે, એમાં ઓંચિતા એના નામ કોર્ટમાં આવે છે, એટલે ઓલો દોડીને આવે છે, મોટા ભાઈ નામ આવ્યું આપણો વારો આવ્યો એમ કરીને જવા જાય, પણ આના બૂટ નથી જડતા, જોડા નથી જડતા, જોડા ગોતે છે. મેં જોડા અહીંયા કાઢ્યા, ક્યાં ગયા એમાં. એના મોટા ભાઈ નજર ગઈ અને કીધું, ભાઈ તારા જોડા ન્યા નથી કે કેમ. મેં જો ઓલા દિવાલને સાંયે મૂક્યા, તું ગયા પછી તડકો આવી ગયો હતો, એટલે તારા બૂટ હતા ને એ તડકે પીડ્યા હતા, તારા જોડા તડકે, તારા પગરખા તડકે પીડ્યા હતા, એટલે હું સાંયે મૂકી આવ્યો. એ જ શબ્દ મોટા ભાઈ સાંભળી ગયો, નાનો ભાઈ સાંભળી ગયો કે હાય હાય, મારો ભાઈ મારા પગ જો બળવા ન જોઈ શકતો હોય, મારો ભાઈ મારા બૂટ જો એના તપી જાય ને એમાં મારા પગ જાય તો મારા પગ બળે, એ ન જોઈ શકતો હોય ને મોટો હોવા છતાં જો મારા જોડા ઉપાડીને દિવાલને સાંય મૂકતો હોય, એ કોઈ દી જિંદગીમાં મારી ઉપર અન્યાય ન કરી શકે. સાહેબ કોર્ટમાં ન ગયા, સમાધાન કરીને ઘરે ભયા. આ સમજણ જીણી જીણી સમજણ હોય છે બરાબર. એમી ઝાડ સાથે પ્રેમ થયો યુવાન છોકરાને. ઘટના એવી ઘટે છે, રોજ રમવા આવે. જોજો આ પ્રસંગ હર્ષિભાઈ, ઘટના એવી ઘટે, છોકરો હવે આવતો બંધ થયો છે. દિનેશ દાદા ઝાડને કૂપળ્યું ફૂટતી બંધ થઈ ગયો. અરે ક્યાં ગયો હશે આ
સાહેબ દીકરીઓ હારે જાય અને ગામના પાદરના ઝાડવા રોવે એવું કવિ લખે. હા જોજો દીકરી જાય એમ હારે તમે વિદાય લેતા અને ગામને ઝાપે પગો પવન થંભી જાય, પાંદડા હલતા બંધ થઈ જાય, પ્રકૃતિને અસર કરાવે મારા દેશની દીકરીની. એક એક બાપને ભાઈને મળતી હોય રણું અસર કરતો હોય, વારા કાઢ વડતી ધીમા દહ દહ વાર કહીએ ગઈ કેદારી નાની નાગલા વાળીઓ. ગામના વડલાના ઝાડબા હેઠે વડવાએ હિચકવા માટે આમ તો એ ચાણ ભેગું કરવા ગયું હોય, પોતપોતાના ચાણના ઢગલા અલગ અલગ કર્યા હોય અને એમાં હાથ ચાણવાળા હોય અને એ ચાણવાળા હાથે મીંડલા હરખી કરતી જતી હોય અને એ પાછી બેનપણીઓ હારે બાજતી હોય કે હવે મારો વારો, હવે મારો વારો, હવે મારો વારો. અને એ જ દીકરી મોટી થઈને હારે જાય ને ત્યારે વડલો થંભી જાય છે. વડલો કહેતો હોય કે આ વારા કાઢ વહતી દીમા દહ દહ વાર, આ કથે હાલી કેદાર નાની નાગલા વાળી. ઝાડને કુપળ ફૂટતી બંધ થઈ. અમુક સમય પછી છોકરો આવે છે, વાત મોટી છે પણ ટૂંકી લઈ લઉં મારા બાપ, કે ઈ છોકરો આવે છે, કવિ ઝાડને વાસા ફૂટે છે. ઝાડ પૂછે છે છોકરાને, બેટા આ તું નહોતો આવતો, મને ગમતું નહોતું, મારા મૂળિયા મારું તત્વ લેતા ભૂલી ગયા. ક્યાં તો છોકરો ખીજાય છે, તારે અરે રમીન શું કરું, ભૂખ ભેગો થાઉં કેમ, કે મારો બાપ વાણવટે જાતો, વાણ તૂટ્યું, મારી આજીવિકામાં એક વાણ હતું, મારા બાપા એમ કહેવા કે વાણનો ધંધો કરતા, અને વાણ તો તૂટ્યું પણ મારો બાપે પાછો ન આવ્યા, નાની ઉંમરમાં મારા પરિવારની જવાબદારી મારી પાસે આવી, મજૂરીએ જાઉં કે તારી પાસે હિચકવા આવું, મારી આજીવિકા ભાંગી ગઈ. તેથી ઝાડ બોલે છે, દીકરા તારું વાણ બની જાય તો તું તારી આજીવિકા ચાલુ થઈ જાય ને. હા ગાંડા, મેં તને પ્રેમ કર્યો છે, તને હું રોતો ન જોઈ શકું. બોલાય કોઈ કારીગરને, મારા થળિયામાં કવાળા મરાય, મારા પાટિયા વેરાવી નાખ, એનું વાણ બનાવી લે, તારી પાસે પૈસા ન હોય તો બાકીનું લાકડું બારું જે વધે છે લે, એને મજૂરી પેટે આપી દેજે, લે કવાળો. સાહેબ થડ માલી ઝાડ કપાણું, સાહેબ એના પાટિયા વેરાણા, એનું વાણ બન્યું. અને વાણ લઈને એમ કહેવાય કે દીકરો જેથી વાણ વટે ગયો અને માથેલી વરખદીનું ગલથોલિયું ખાઈ ગયું, અને જે થડ કપાણું મનુભાઈ એની બાજુમાંલી મૂળિયામાંલી એમ કહેવાય કૂપળ્યું બહાર નીકળી ગયેલી ઝાડની. અને એ જગ્યાએ કવિ નીકળે છે અને કવિ આ ઝાડની કૂપળ્યું પૂછે છે, એ ઝાડ તારી દશા કોને કરી, હું જ્યારે જ્યારે આવેલી નીકળતો ત્યારે તારી શીતળ સાયલડીમાં બેઠો બેઠો મને પોરો મળતો હતો, અને ક્યારેક ક્યારેક જો મને મોજના તોરા છૂટે તો હું પ્રકૃતિની કવિતાઓ લખતો હતો, તારી દશા કરી કોડે. જવાબ સાંભળજો સાહેબ, એ કવિ તે કોઈને પ્રેમ કર્યો છે કે કેમ, કપાવવાની તૈયારી રાખજે, સમર્પણની તૈયારી રાખજે. મેં એક બાળક સાથે તે બધાની કવિતાઓ લખી, તે બધાને વાર્તાઓ લખી, હવે લે કલમ, આ દેશનું વૃક્ષની આત્મકથા કહેવા માંગે છે કે મેં એક યુવાન છોકરા સાથે પ્રેમ કર્યો, એનો બાપ મર્યો, વાણ તૂટ્યું, મારી દિશા કોઈએ નથી કરી, હું હામેલી કપાણો છું. કવિ પ્રશ્ન કરે છે, ઝાડને પાનને આહું આવે છે, અને ત્યારે કવિ બીજો પ્રશ્ન કરે છે, કે ઝાડ હામેથી કપાણો છો ને, હા તક તો રોવા શું બેઠું છો, હવે રડે છે શું કામ. હાય હાય હાય, ઝાડ કહે છે, કવિ હું કપાણું, એનું રોંગું નથી આવતું, હું કપાણું છું, એના મને આહું નથી આવતા. કે તો, કે એક વર્ષથી છોકરો ગયો છે વાણ વટે અને હજી પાછો નથી આવ્યો, તો મને ચિંતા એ થાય છે કે મારા પાટિયાવે એને દગો તો નહીં દીધો હોય ને દરિયામાં. અને સાહેબ કપાણા પછી જે ચિંતા કરતા હોય, હે એટલે કીધું છે મોંઘો મનખો ફરી ફરી નહીં મળે, હવે મનુષ્ય દેહ મળ્યો છે, લેર કરી લેવાય પેલા માણસ, શું ઘટે આપણને અત્યારે. અરે ઘરની ગાડી ન હોય તો ભાઈ બંધની ગાડીઓ બેઠા બેઠા એ મફતમાં ડીઝલ એના આપણે લેર ન કરીએ, ઘરનું લે તો હપ્તો આવે ને, હે કોઈ કોઈ એવી વ્યક્તિ છે જ નહીં યાર કે એ એજર ફોર વ્હીલ માં નો ફરતો હોય, હારા સ્વભાવ કરી નાખો, કોઈ કાર્ય લેતા જાય. આજો અહીં એટલા ડોક્ટરો બેઠા, અમારા પરમ વાળા એવું કરી બેઠા, કેટલા ડોક્ટરો, તમે ડોક્ટરોને પૂછજો જે માણસ મોજમાં રહેતો હોય છે ને હાજો હપ થાય,
અમુક તો અહીંયા દુબળો જ હોય, હવે ન ઊભા થાય. અને એની ઘીરે ખબર કાઢવા વાળા એવા જ આવે, અદે અદે હું છું, એરું આ ભીડ્યો હું છું. અરે ઘણા ઘણા તો એવા એવા ખબર કાઢે આશી ભાઈ, આપણને એમ થાય કે આની કરતા તો ગળા પાવો દઈ દે તો હાલ. ઓહો હું છું તવળી બોલો કે કમળો આવ્યો, જાણે હાઠ ઉભા આવ્યો હોય એમ. તવળી બોલો કે કમળો છે કમળી, ખબર કાઢવાળા ભૂકા કાઢ નાખે. એક ભાઈને તો જે દવાખાને બે એને ઘરે લાવ્યા જે રિપેર કરી, તો ખબર કાઢવા વાળા આવ્યા, એણે વળી એક્સરે જ કાઢ્યા ઓલા ખોખા મળે પૂરા પૂરા કવરમાં લ્યા. ઓ હો, આ આ બાજુનું જે ફેફસું છે ને આજે કાળું થઈ ગયું, બધું પતી ગયેલું છે. ખબર કાઢવા વાળા નિર્ણય કરે તો ખરા. અને આ બાજુનું જે ફેફસું છે એમાં થોડા કાણા તો દેખાય. ત્યારે દર્દી એને હાથમાં લઈ એક્સરે જ લઈને મૂકી દીધો કે કેમ તક તમે કહો છો એ ફેફસા નથી, અને મારા ફેફસામાં કાંઈ તકલીફ એ નથી, ને ફેફસાનો એક્સરે જ નથી. તારી જિંદગીમાં ધરાક નથી ખાધી, તું શું ધરાકે સડ્યો એમ. ધવળો કે તો તમને હું છું, એ કડી ભાંગી તારીમાં કડીનો ફોટો છે, ગમે ત્યાં આકડિયા નાખી જો સાલું બસે સડી જાવ બોર્ડ જોયા વગર ના. અરે રે કમળો છો, કમળો કમળી કમળો તે, કમળા વાળા ક્યાં કોઈ બસે લે. શારદી પેલા અમારા પાડોમાં જવાન જોત વિહવરનો છોકરો કમળામાં ફાટી પીડ્યો, એ હારું બાપા કર્યા ભોગવો કિન વિયા જાય બોલો લ્યો. નહીં સાહેબ, ખબર કાઢવા ગમે એવડી ગમે એવી બીમારી હોય એના તમે ખબર કાઢવા, 10-10 દિવસે એક ભયાનક બીમારી જેને તમે જેને કેન્સર કદાચ માણા કહેતા હોય એવી કદાચ કોઈને બીમારી હોય, અને એના સાહેબ તમે 30 વાર એક જ મહિનામાં 10-10 દિવસે 5 વાર તમે જાઓ 10 વાર જાઓ, અને જ્યારે જાઓ ત્યારે એક જ શબ્દ કહો ઓલખરાવ્યો એની કરતા તેજ વધ્યું મોઢામાં. ઓલે વખતે હું આવ્યો એની કરતા તમારામાં બહુ સારું દેખાય છે સાહેબ. એટલું ખબર કાઢવા વાળા 10-12 વાળા આવી જાય ને તો ઓટોમેટિક એની અંદરથી એની એની તેજના જે છે ને એ સાહેબ એને બીમારી માલી બારા કાઢી નાખે છે. હાલો ડૉક્ટર બેઠા ને પૂછ્યો, જે આમ બીમારી જ ગમે એવી હોય પણ દર્દી કડે મકોડે હોય કાંઈ ન થાય સાહેબ, તમે તારા ઇન્જેક્શન દઈ ગયો. અમુકને તો ઇન્જેક્શન મારથી નહીં કમાય સાહેબ, ટીકડી ગયો. આ ટીકડી ખાઈને તો તું અહીંયા આવ્યો ઓલી, અને સારું છે આ તો આપણે આપણે તો ગુજરાતમાં કોઈ સવાલ નથી હર્ષિભાઈ, દારૂ બંધી છે એટલે કોઈ પ્રશ્ન નથી આપણી બાજુ. આ બાજુ તો દારૂ આપણે આપણા ગુજરાતમાં તો સહેજ નહીં. હાલે કેમ દાંત કાઢો છે આપણે ખબર નથી એટલે પૂછું છું, મળે છે દારૂ ક્યાંય? ક્યાંય નહીં મહારાજ બાપુ, ક્યાંય દારૂ નહીં ક્યાંય. હમણાં એક ભાઈ પૂછ્યું કે હે ભાઈ પથરી થઈ હોય તો ક્યાં જવાય? તો એક જણ હું કે નાની થઈ હોય તો દીવ જવાય, મોટી છી હોય તો ગોવા જવાય. લે નહીં ભૂરા ઊભો થા ઊભો થા. અમારા ભૂરાભાઈ અમારા ગામના આમ બધા આમ આમ ફરી લે બધા આમ નકરા કે માયાભાઈ કે ભૂરો ખોટું કે જા આવ્યા બોરડાથી જ એમાં ભૂરે છે આવ્યા જો. અમારે આજ તારી વાતો નહીં કરું કાંઈ. ઓહો શું ભૂરેશ પરાક્રમો કર્યા છે સાહેબ. અમે આમાં ઘણા એવા અમારા મિત્રો અહીંયા બેઠા છે ભાઈ, વિનોન બોરડા ડાયરો બધો છે અમારો. ભાવલો બેઠો છો કે ક્યાં ગયો ભાવલો? ભાવલા ઉભો થા. આ ભગાભાઈ ભાવલો ભાવલો બધા બેઠા મારા દીકરા બે દા. એ અમારે પોરાવાળાના પાદરમાં તણાઈ જાય એ થાય. શું ભાવલો ભાવ ઊભો કરે સાહેબ? તે કોઈના બાપની તેવળ નથી એમ ન કહીએ કે કોઈ પુરુષે સ્ત્રી પાત્ર પહેર્યું છે. હા પાત્રો પહેરો તો ભજવો. આ નવા સરપંચો છે એને કહું છું પાત્ર ભજવજો, તમને 5 વર્ષ ભગવાને મોકો આપ્યો છે, ગામના એવા કામ કરો મારા બાપ. હા ઘરના 5 રૂપિયા બગાડી નાખજો.
એવા એવા જ આવ્યા છો આ બધી નવી નવે ચેતનાઓ બધી નવા યુવાનો બધા જે હાવ હાવ તાજા ત્યાં ગયો ફારુક ઓથા વાળે ઓથાનગર ડામ દેવર આવા જતા જો ઓથા હતું હું ઓથાના ડામ વખણાતા કોશના ડામ હો કીડી કોશનો ડામ ખમે ઓથા દઈ દે ઓથા દઈ દે ઓથા દઈ હું નવરાત્રી રમતો બિપિનભાઈ અરે માંગડા વાળો છે એમાં અમારે પદ્માને ગળું બેસી ગયો હકીકત છેલવા પછી તાત્કાલિક અમારે આજુભાઈનું કેન્સલ કર્યું ને ઓલો ભાઈ આપણે બચુભાઈ નો દીકરો ઘનશ્યામ ઘનો પદ્મા બન્યો તાત્કાલિક હવે તાત્કાલિકમાં એને ડાયલોગ બધા ભૂલાઈ ગયા એટલે પછી એને ઓલો મારે તો ઓલો વડલે ઉતરી જવાનું હોય ને એકચ્યુઅલી હું તો ભૂત હતો ને અમારે ઘનો કે હું નહીં ઉતરું તારે ડો ઉતરવાનું હોય યાર આય પણ શું શું સાહેબ અમે રમતા હે પણ પાને પાને હું ફરું અરે આજ ડાણે ડાણે દું પણ ક્યાં જપાવું હું જાલ અરે મન ભડકાઈ લાગે ભૂતના એ માગડા તું ક્યાં ગયો માગડા હું તને મૂકી નહીં જાઉં હું તારી હારે ફેરા ફરી છું વહી જા પદ્મા પદ્મા વહી જા પણ પદ્મા તારો પિયું અરે આજ હિરણની હદ માર્યો આજ જાજા કીધા જુવાર અરે મરતા બોલ્યો એ માંગડો એમાં અરહી વાળો માર કાકા થાય રાજુભાઈ છે ને એના બાપુજી થી મોટા નાજા કાકા એ માંગડા વાળા ત્યારે મારે પડદામાં હાલી બોલવાનું હોય એ તો જાન લઈને આવ્યા હોય વાણિયા છોકરાને પરણાવવા જતા હોય એમાં બેઠા હોય ને લોહીના ટીપા પડે એટલે અમારા નાજા કાકા ઉભા થઈ જાય છેનું લોહી ક્યાંથી કોણ છો તું કાકા એ કાકા મને ન ઓળખ્યો તા તો પડદો હોની વાહે આવીને કે હું નહીં ઓળખતો પણ હું બેટો ને તું બાપ અરે આજ ઘર ઘી ક્યાં ઓળખ નહીં પણ પેલા ભવના પાપ એ મન આ ભવગાલી નડ્યા પણ પેલા ભવના એ જોન પાપ અરે જોન આ ભવગાવી નડ્યા કાકા મન નો ઓળખ્યો માંગડો અરે માંગડા ભૂત હરીજો બેટા ભૂત હરજવાનું કારણ હું ઈ તો કે કાકા ઈ તો કે માંગડા કાકા મેળી માથે માંડેલ પિતળિયા પાહા એની સોગઠિયું સગા મારતો જાને માંગડા કાકા હું સેલી વાર નીકળો જયારે પદ્મા હારે સોપાટ રમતા રમતા હું નીકળો છું ઈ સોપાટ કાકા હજી પડી છે એના પણ કે બેટા એમાં હું શું કરું તાકે તમે જે જગ્યાએ જાન લઈને જાવ છો એ પદ્માને પરણવા જાય છે એક વાર પદ્મા હારે પરણાવી દે કાકા તારો ઉપકાર નહીં ભૂલો કે બેટા કેમ બને આ વાત એ માટે કહું કે ભૂત થયા પછી મારા ભારત વર્ષનો માણસ આવો પ્રેમ કરતો હોય તો માણસનો પેટનો કેમ પ્રેમ ન કરે જીવતો માણસ સુકામ આખો રહે છે મારો કહેવાનો અર્થ એ છે મેઘાણી આવી વાતો લખી અને કઈ બીજું ઉભું કરવાનો મુદ્દો નહોતો એનો હેતુ આ છે કે ભારત વર્ષનો માણસ મર્યા પછી પણ
પ્રેમ કરી શકતો હોય તો જીવ તો માણસ કેમ દૂર જાય છે ભાઈ? અરે બે માણા, બે માણા બાજ્યા, બે માણા હોય ઈ બાધે, હોય ઈ બાધે. બાપુ આ તો અમારી વાતો આલે બાપુ. ઓ ઠીક બાપા, આ સંતો બેઠા ને પછી આપણે પછી હા વાવું ગો બાવું. પણ આમ સંતો દાંત તો કાઢે હોય કે છોકરો માયા અચ્છા હે. હા લે તો આ તો માયા, તો માયા છે. હે બાપુ લાવું લાવું બાપુ, જુઓ તમે મને પાછા સળવાજો ને બધું નળવળું. એક બાપુ એ કૂતરી હશે ને પાડે. હા બાપુનો આશ્રમ અચ્છા આશ્રમ. આ રાજુભાઈ જેઠાન, ફારુકભાઈ જેઠાન, એ બી જેઠા સબ સેવક સમુદાય, ભજિયાગીરી બાપુ એ વાત બરાબર સુનને કહો બાપુ, ખીજાને કા નહીં. નહીતર તો આપણે સાધુની હાજરીમાં આવી વાતો કરી તો શિવ પ્યાલ ક્યાં વાત કરતા હૈ માયા યાર. મારે સાહેબ હકીકત બનેલું સાહેબ આપણો. અરે એકવાર આપણો કલેક્ટરનો પ્રોગ્રામ શિવરાત્રિના મેળામાં, આપણો સરકાર ગવર્મેન્ટલી પ્રોગ્રામ થાય ને એમાં, એમાં પ્રોગ્રામ તો હું દીકરા પોલીસ એટલી ઉભેલી એટલે હું ભૂલી ગયો હું શિવરાત્રિમાં જોઉં. અને મારે સારું કહેવાય ગયો કે આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનો બાકી નથી. લે જુનાગઢના મેળામાં આ બોલાય 15 શિપિયા ઉસા ગયા. માયા કો નીચે ઉતારો, ક્યાં બોલતા હૈ, ભાન હોના ચાહીએ. પોલીસે બે હાડક બાપુ, મેં કીધું અમે આછે કરીને ઘોડું ઝાડ કર્યું આવું મને જ્યાં કોઈ લેવા દેવો. મેં કે મેં હું કામાં નકુસા માંગળી નાખીશ. હા હા મને ખબર છે. માઇન્ડ પૂરું નીચે ઉતારવું છો, ખાખી તું હો તો હમ ભી ખાખી હૈ. એટલે પછી મેં માઇક લીધું, બાપુ પેલા મને આખો સાંભળી જાઓ પછી તમે તાર શીપિયાવી નાખજો. ફરી વાર કીધું પછી તો એમાં શું થાય, તમારા સદગુરુની કૃપા થઈ જાય ને તો ત્યાં સાંભળેલું હોય ને ટાઈમે યાદ આવી જાય. એટલે મેં કીધું બાપુ સાંભળો મને, મેરા બોલને કા પૂરા હો જાય બાદ મેં તેરે ધૂણે મેં મુજે ડાલ દેના, અચ્છા ના લગે તો તેરે ધૂણે કી લકડી બન જાઉંગા મેં, એસા તો કર સકુંગા. ઠીક હૈ બોલ બોલ, દેખ લુંગા પૂરા પૂરા અખાડા કો બુલાતા હું અભી દેખ તું. મેં કહ્યું બાપુ પછી બોલાવી જો પણ પેલા સાંભળી લેવો, તમારા એ લગ્ન થઈ ગયેલા. અરે બો સુન લો બાપુ, આપકા ભી લગ્ન હો ગયા હૈ, તુમ્હારા લગ્ન ઓર મેરા લગ્ન મેં ફર્ક ઇતના હૈ. આપકી શાદી હુઈ તો સ્વયંવર કિયા થા ગુરુજી ને, સ્વયંવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. તમારા ગુરુનો શબ્દ અને તમારી સુરતા બે લગ્ન કર્યા એટલે તમે દીક્ષા લીધી અને અમે માંડવામાં ગળીને ફેરા ફેર્યા તમે રીક્ષા લીધી. ભાઈ બાપુ બે ગયા, અચ્છા માયા આયર અચ્છા હૈ, અચ્છા અચ્છા બોલતા હૈ માયા, કિતની કિતની ઊંડી બાત કી, હા ઇતની બડી બાત તો હમારા મહામંડલેશ્વર ને ભી નહીં બતાયા. અચ્છા હૈ માયા, માયા કા ડાયરા કરના અચ્છા હો જાયેગા. એવા મહાત્મા ફાટલ ને એમાં એ તો દરેક 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 પક્ષી આરે પ્રાણી આરે બધારે પ્રેમ કરતા હોય બરોબર. એના એના આશ્રમમાં જોજો કૂતરું મીંદડું બે ભેગા બેસે, સસલા આટા મારતા હોય છે કૂતરાને મીંદડાની બાજુમાં, સસલાને સાળો નહીં કરે, મારી નિશાળા સસલા રાખો. ત્યાં સૂટા આટા મારતા હતા તો એક ભાઈ મને કીધું, મને કે માય ભાઈ મીંદડા મીંદડાનો બીક ન લાગે. મેં કીધું મારું દૂધ ખાય એ મીંદડાથી બીવેડો, મારી મીંદડી જો કૂતરાને ત્રણ ઠપાટ મારી દેતી હોય. વાડીએ મીંદડી છે બાબુ, અને બોલો ડાઘો કૂતરો મોટો, બેયની વેશમાં મેં દૂધનું સાલ્યું મૂક્યું શ્રાવણ મહિનામાં. બોલો મને કે મીંદડીને માન નાખશે આ ડાઘો, હું કહું મીંદડીને મેં દૂધ પાયું અને મીંદડીએ જે મ્યાં મ્યાં કરીને ત્રણ ફાટ ફાટ ઠપાટ મૂક્યું, કૂતરો ઊંધું કોઈ નું યોજો હાવ નરું સત્ય કાંઈ કાંઈ. આમાં આના સાક્ષી છે બધા બેઠા રાજુભાઈ બધા. એટલે બાપુ એ કૂતરી પાડી, નામ એનું સિંટુ. સાંભળજો આ વાત એ માટે કરું છું, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમે તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, અરે સાહેબ તમારી હાલ તમે ફેરવી શકો, અરે એફિડેવિટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો,
પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો ફેરવી શકો, સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ હારે આવેલો છે, કંપની ફિટિંગ. સ્વભાવ તો સદગુરુની ને આવી ભગવતીની કૃપા થાય તો સ્વભાવ ફરે, એનો મુદ્દો આ છે. કૂતરી પાળી બાપુએ, ઘણા સમય પછી આ લઉં છું. અને એ બાપુની જ ફરમાઈશ હતા ધર્મ, મેં આ કૂતરી બહુ લીધી હો. બાપુ તરત કે એ વાત કરના, એટલે હવે એ વાત મેં કરતા હું સુનો. હો બાપુ લોક, અહીંયા અમારે વગાડવાળા બધા બાપુ છે, હરિયાણી છે. એ તમારે હકાદાન કહે ને કે હું એક ઇન્ડોનેશિયા બાજુ ગયો ને તો અહીંયાના માણસો કહેતા હતા અહીંયા બહુ અમારે ટાપુ. હા હકાદાન કે ફરવા ગયા તો કીધું કે અહીંયા બહુ દરિયામાં નાના નાના ટાપુ, અહીંયા ટાપુ બહુ. ઓલા હકાદાન કે એ કે તમારે અહીંયા ટાપુ, આવો અમારા દેશમાં. બહાર નીકળો હતા બાપુ. હા રાજકીય ક્ષેત્રમાં જોવો તો બે પાર્ટીમાં બાપુ, અને હમણાં તો એક બાપુ છે યોગી બાપુ. હા એ ગોબો ઉપાડલે. સિંટુ એટલી સરસ કૂતરી પઢાવેલી, બાપુ એમ કે ઈધર આવ, તો બેઠી બેઠી આવે કાં કાં કાં. પણ સમય જતા, ટૂંકી વાત લઈ લઉં, કે કૂતરાના સ્વભાવ પ્રમાણે કરતા શીખી. આશ્રમે જે દર્શન કરવા આવે, બાપુના દર્શન કરીને જ્યાં ગેટે પોગે અને સિંટુ પિંડી પકડે, એટલે બાપુ સેવકગણ તૂટ્યો. એ કે ભલો કરે બાપુ, નમો નારાયણ. બાપુ પગે લાગવા જવું કે કૂતરું કરડાવવા જવું? તો એકવાર રાચે બાપુ બેઠા બેઠા ગાંજામાંથી બીબડા છૂટા પાડે, અને એનો શેલો એક જ બેઠેલો, મુક્તિદાન. હા ઇધર રાજા, ઇધર રાજા. એટલે બાપુએ પૂછ્યું, હા બેઠા સામને બેઠેલો બાપુ, દાંત બહુ કાઢે. હા એટલે પૂછ્યું કે અરે ઓ મુક્તિદાન, હા બાપુ, સાલા સેવકગણ ક્યુ નહીં દેખાઈ રહ્યા, ભાવેશ ક્યુ નહીં દેખાતા? બાપુ ભાવેશ ને આપણે સીન તોડી જઈ. અચ્છા સાગરધામજી નહીં દેખાતા કે? એને એ થોડાક રહી ગયા બાપુ. અપની સીંટો કે આપણી સીંટો? બાપુ ભીંડીઓ તોડી નાખે. હા ને બાપુએ બડો લીધો. આ સીંટો ઇધર આવ, સાધુ કે સંગ રહેતી હોર કાઢતી હે નિર્મલ બનો બેટા, સ્વભાવ કો બદલો. તો 15 દિન નો કરડી હોળ મેં દી પાછી, હોળ મેં દી મુક્તિદાન ને જ પકડ્યા એમ. આન ફરી વાર પાછી ફરિયાદ આવીને અડધીક રાતનો મજર ભાંગેલો ભાયો, અને અડધીક રાતને ટાણે સિંટુને બોલાવીને એટલું કીધું, બેટા કાટના નહીં ચાહીએ, તું કિસકે સંગ રહેતી હોય એ તો સુનો, એ તો દેખો. ઓર મેરે સાથ રહેકર મેં તેરી પ્રગતિ ના કરું તો મુજે ભી લંચન લગે, ઇસલી મેં તેરી પ્રગતિ કરાતા હું, દેખ તુજે એક મોકા દેતા હું. અને કૂતરીને હામી બિહાડી અને સાહેબ પાણીની અંજળી લીધી. ભજનાનંદી મહાપુરુષ પહોંચેલા, સુનમાલી સર્જન કરે એવા, આમ પાણીની અંજળી લઈ અને સાહેબ સિંટુની માથે નાખી, ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય. અન આશ્રમ પછી જામ્યો સાહેબ કે બાપુ આ હારું કર્યું, જો કૂતરું કાઢીને ગા લાવે આ હારું કર્યું. બાપુને જ ખબર હતી કે મૂળ મુદ્દો તો એનો ઈ જ છે. એમાં કોઈ કોઈ માણસ આવ્યા ને કીધું કે બાપુ આપણા આશ્રમમાં જગ્યા થોડી છે, બાજુમાં જ મારી વાડી છે, આપ જો મને સેવાનો મોકો આપો તો વાડી એ ગાયને લઈ જાઓ, ગાયને હું હાચવીશ, તમે તારે ટાઈમ ટુ ટાઈમ દૂધ અહીંયા પહોંચાડી દે. અચ્છા બેટા ગૌ ભક્ત લગતો બાપુ પેઢીઓથી, કોઈ વાત નહીં લઈ જાઓ. બોલો વાડીએ લઈ ગયો ગાયને, ગાયને બાંધી ખૂબ નીરણ નાખી, ધરવી, ખાણ આપ્યું, અને હાજે જ્યાં દોવા બેઠો શિવભાઈ ગા ખંભે કરડી ગઈ ગા. એ કોઈ ગરીબ માણા હોય તો કેવું પડે કે બિચારો ગાયના ઉપલા દાંત જેવો, એને બદલે ઈ ગા ગા બટકું ભરી ગયું. ઓલા હા મોટા ભાઈ હે ઘઉં વાહડો લાવી જા તારીમાં વડકા ભરે.
વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢ્યો પાહે જાય હિમા એમણા બે ભાઈ રાચે 12 વાગ્યે બાપુ ને કીધું કે આલ્યો બાપુ નમો અને નારાયણ બે આલ્યો ક્યાં હુઆ બેટા ક્યાં નહીં ઉપાડી લીધો બાપુ હાંઢિયા કારક મોટું મળે ઘા કરડીનો પેલો દાખલો અને બાપુ આ તો સારું છું ખંભો હતો ઉપાડી લીધો બાપુ બાપુને ખબર પડી ગઈ કે હાય હાય ગાય બનાવી તો એ સ્વભાવમાં ફેર ન પડ્યો ઓલાને ખેડૂને કીધું તું ચાલે જાઓ ઓલા વયા ગયા ને પછી કીધું આ મુદ્દો મને બહુ ગમે ભાઈ કારણ કે હવે ગાય છે લાકડી કેમ લેવી પરિવારમાં એવું બને પછી છોકરાઓની ઉંમર જ અવળી થઈ જાય તમે શું કહીએ કોઈને સાધુની આંખમાં આહુડ આવ્યા બેટા અબ તું ગાય હો ગઈ મેં કેસે મારું તુજે ગાય હુવી ફિર ભી તુને તુરા સ્વભાવ નહીં છોડા અભી ભી કાટતી હૈ હજી કર લે હજી એક મોકો આપું એમ કરીને પાણીની અંજળી લીધી અને આમ કરીને આમજા પાણીની અંજળી નાખી અને પછી જે ઘટના ઘટી મુક્તિદાન કહેવાય નહીં અહીંયા ઐશ્વર્યા રાયનો દોષ પાંચ્યો નો આવે જાણે ઇન્દ્રની સભામાંલી રંભા ઉતરી હોય ભાઈ હો રૂપ રૂપના આભરણ અને પછી જે આશ્રમ જામ્યો ભાઈ યહી કૃપા જબ રામ કી હોઈ રામાયણની શોભાય તપેલ્યું ધોવાના આરસીભાઈ વારાનો આવ્યો સેવક સમુદાય અરે પ્રોગ્રામમાં નહીં થાય નહીં બાપુ પ્રોગ્રામ બહેન કર્યા તપેલ્યું ધોયું મંજીરા બહેન કરી દીધા હજો ટૂંકી વાત લઉં ન્યાલી રાજા નીકળે છે આપણી કહેવત છે કે રાજાની રાણી સાણા વીણતી આણી રાજાએ આમ જોયું તો એક સંસ્કાર એક ઝૂંપડે એક સંતની કુટિયાએ એક રૂપને ઉચરતું જોયું એટલે રાજાએ માગું નાખ્યું સંત રાજી થયા કે મેં તો ઉસકા પાલક પિતા હું તમારે જેવું ઠેકાણું મળે તો મારે ગોતવા ક્યાં જવું એ રાજા સાથે એને પરણાવે છે હાથમાં માળના જરૂખે હોનાના હાકળને હિંડોળે હિચકતી કરી દીધી આ કૃપા આ સદગુરુ ક્યાં પોગાડે હું ક્યારેક મારીને મારી જાતને પૂછું છું કે માયા ક્યાં બેસતા હતા આપણે આજ ક્યાં બેસીએ છીએ હોનાને હાકળ બબે દાયશ્યુ સાહેબ હા હા હિંડોળ હિસકતા હોય તો એક દાસી વળી આમ પવન ઢોળતી હોય તેથી ન પંખા એક બીજી વળી પાછળથી આમ પંખો નાખતી હોય એક ઉપલી વીજણો દોરડું ઓલી કોઈ નાખેલું હોય બેઠી બેઠી તો માથે આમ આમ વીજણો થતો હોય અને આ વળી હિંડોળા કારાળાક ભસોમ કારાળાક ભસોમ તાતો વળી બીજી દાસી દોડીને આવે હે બા કેસરવાળું દૂધ લાવું નહીં ખટકી નહીં રહી છે મૂળ પણ ઘટના એવી ઘટે કે રાજા જેવા મેલે આવે રાતે એક પણ દીવો જગતો ન હોય એક દી બે દી ત્રણ દી થયા ત્રીજે દિવસે રાજાએ ફરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા ભાઈઓ આજે રાજાને બોલાવે પ્રધાને આ ઘડી એ પાછું ફેર બોય આવશે પ્રધાનજી નેક નામદાર મારા રાજભવનમાં દીવા કોણ પેટાવે છે મહારાજ આપણો મગન મગન કે સગન કે સગન બોલાવ ઉસકો બોલાવ આજે પ્રધાન બોલાવે સગન ભાઈ હાજર શું મહારાજ મને બોલાયો સગન જી મહારાજ કેમ તને કોઈ ઘી નથી આપતો અરે બાપુ ઘી ની નદીઓ આલે છે આપણા રાજમાં નદીઓનો દીકરો થાશો કોડિયામાં રહેતો નથી ત્રણ દિવસથી જોઉં છું એક પણ દીવો જગતો નથી હોતો કાલ જો એક દીવો ઓલાઈ ગયેલો હશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી બાપુ ઘાણીમાં શીંગ નાખો તેલ નાખો અમને ન નાખો બાપુ અમારી તેલ નો નીકળે લોહી નીકળે બાપા લોહી નો દીકરો થવા મારી નાખીશ સગને નક્કી કરી લીધું કે નક્કી પેઢીઓથી રાજની સેવા કરી છે કોકે કાઢી નાખવા માટે કળકપટ રસ્તું હશે હું તો દીવા પેટાવું છું બરાબર એટલે સગન દીવા પેટાવી અને હતાઈ ગયો ને તા તો હિંડોળેલી હેઠા ઉતર્યા
આકાશ માલી ઉતર્યા સાહેબ, જીભે જીભે કોડિયા સાટે સગન મગન થઈ ગયો. ક્યાંથી બાપુ એ ગોચ્યું? રાજાને બોલાવ્યો, બાપુ અહીંયા લો, અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી જોવા. ત્યાં તો રાજા ટક્કર લઈ ગયા. સગન, એ સગન, સગના, સગનભાઈ, રાજાને ભાઈ કેવું પડ્યું તીર. સગનભાઈ, હા બાપુ. આમ જો સગનભાઈ, આવી વાત ગામને કહેય નહીં. બાપુ મને તો એમ થાય ખવાર કારે પડે, નકર તો મારું પેટ ફાટી જાય. બાપુ આવડી મોટી વાત કેમ પેટમાં રહે? બાપુ રાજાને ચૂકા નક્કી કોકને કહી દે. તે બાપુએ તીએ ને તીએ ઘોડા ઉપર નાખ્યા. રાજ્યને રાજ્ય સોટલે પકડીને ઘોડા ઉપર નાખીને રાતના 12 વાગ્યા પાછા આશ્રમે આવ્યો. બાપુ તેરા તુજકો અર્પણ. તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા. પાછ ક્યાં હુઆ બેટા, ક્યાં હુઆ નહીં. બાપુ જીભે જીભે ઘીના કોડિયા ઉલાળે. હા હા હા, કાટના તો છોડ દિયા, લેકિન સ્વભાવમાં અભી તક પરિવર્તન નહીં. કોઈ બાત નહીં, તુમને તલાક દે દીયા હૈ, અબ જા સકતે હો. આ વયા ગયા રાજા. વયા ગયા પછી સંત એટલું બોલ્યા, બેટા મેં તને કૂતરી માલી ગાય બનાવીને, ગાય માલી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અબ મેં ક્યાં કરું? પાછી અંજળી લીધી, ચા ચલ ફિર સે કૂતી હો જા. પાછી કૂતરી થઈ ગઈ. કહેવાનો સૂર કે જે જે મોકો મળે એ પાત્ર ભજવતા જાજો, એ રીતે સ્વભાવમાં ફેરફાર કરતા જાજો. પરમાત્મા જે પાત્ર આપે પાછું ન લઈ લે, એ પેલા ભજવી લેજો પેલા માણા. પણ હમણાં મને શીંટું મળી ભાઈ, હમણાં મળી સાહેબ મને. એટલે હું ઓળખી જો, આશ્રમમાં અવારનવાર જતો એટલે આપણે એકચ્યુઅલી ઓળખી ગયા કે હું કાં શીંટું બેન. પણ પેલા પટરાણી થયેલા એટલે વાસા આવી ગયેલી મને. કે લે કામ આવ્યા ભાઈ. હવે કૂતર્યું એમ કે કામ આવ્યા ભાઈ કેવું લાગતું છે? તમે ઘડીક આમ આખું વિશે ને કૂતર્યું આપણે આમ ઊભું હોય અને આપણું નામ એ ભવાને બદલે આપણું નામ લેતું હોય, ઘડીક આખું વિશે જાઓ બધાને આમ કલ્પના કરો. ઘડીક મજામાં બેન, પ્રોગ્રામમાં ગયા તું? હા બેન, કોટડા પ્રોગ્રામ હતો બેન. સાપ પીવીને મૂકો, તમે તો બનાવી જ ન કરો ને બેન. તમારે તો હાથ ને પગ તો મારા નાથે લઈ લીધા. નોર વિજ્યા સાહેબ, ઉંમર થઈ જાય પછી નોર જ વધશે, હાથ પગ લઈ લેશે બોલો. એની એટલા અત્યારે હાથ પગ છે એનો સદુપયોગ કરી લેજો. બાપુ મને આ નોટું બંધ થઈ ને ત્યારે હર્ષભાઈ મને એક વાત એ યાદ આવે કે જે જે 1000 ની 500 ની નોટો હતી એ જૂની ઘસાઈ ગયેલી છે ને, એ તો ધુબાકો મારીને ગઈ. કારણ કે કંઈક અણક્ષેત્રમાં વપરાણી છે, કાંઈક હોસ્પિટલમાં વપરાણી છે. ખોઈટમાં તો હા હજી નવ્યું બન્યું છું, કડકડચ્યું એ ખોઈટમાં ગયું, વપરાણા વગરનું વયું ગયું સાહેબ. એમાં શરીર વપરાણા વગરનું નવ્યું જાય, ધ્યાન રાખજો મારા બાપ. બાકી ક્યારે બંધ થઈ જાય એ નક્કી જ નથી. આ સિંટુને મેં કીધું, અરે સિંટુ તને તારા સદગુરુએ કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, ફાટ છે તને. ત્યારે રડી પડ્યો. ત્યારે એણે એક જ જવાબ આપ્યો કે માયાભાઈ, જગત તો ન ઓળખે, તું ન ઓળખ્યો. મેં કીધું કા? મને કે માયાભાઈ, ગાય બની તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુનું એઠું ખાઈને જીવવું હતું, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો ભલામાણા. એમ સમય આવે માણસને સાહેબ જવું પડે, પણ લેરથી જીવજો, મોજથી જીવજો, એકબીજાને હળી મળીને જીવજો. સમય રહેશે તો પાછો બીજા રાઉન્ડમાં આવીશ. કારણ કે મેં કીધું એમ કે બધાએ થોડું થોડું બોલીએ, હું તો ઘણું બોલી ગયો, થોડું થોડું નહીં ઘણું બોલી ગયો. ફોટા પ્રમાણે બોલવું પડે ને ભાઈ આપણે એકચ્યુઅલી. એટલે બીજા રાઉન્ડમાં ફરી વાર હા હા લહેર કરાવશું. આગળનો દોર મુક્તિદાનને સોંપું છું, સંચાલન મુક્તિદાનજી કરે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો કવિરાજ મુક્તિદાનજી, જોરદાર તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી મુક્તિદાન.